नमस्कार, वाणिज्य संचालन बिजनेस मैनेजमेंट टीवाई बीकॉम सेमेस्टर 5। आपणे छेले बजारमां जे प्रोडक्ट विकसती होय तो एना माटे जरे नवी पेदाशनो विकास करवामां आवे, एटले के नवी पेदाशना विकासनी आखी जे प्रक्रिया छे एना तबक्काओ विशे चर्चा करी। હવે જ્યારે નવી પેદાશ બજારમાં મૂકવામાં આવે તો નવી પેદાશ નિષ્ફળ શું કામ જાય, અથવા તો નવી પેદાશ છે એ બજારમાં ગ્રાહકો દ્વારા ખૂબ લોકપ્રિય ન બને તો શું કામ ન બનતી હોય, તો એના જે એટલા પણ બાબતો છે એના વિશે આપણે ચર્ચા કરીએ। તો સૌ પ્રથમ તો નવી પેદાશ છે એ એવી રીતે નવી પેદાશની પ્રક્રિયા કે જેટલા પણ તબક્કા છે એ તબક્કામાં પેદાશની ચકાસણીમાં જે પણ કોઈ ઉણપ રહી જતી હોય, એટલે કે ખોટ રહી જતી હોય, તો એ ખોટને કારણે પણ નિષ્ફળ જતી હોય, કે જ્યારે સંશોધન કરવામાં આવેલું હોય જે હેતુના આધારે નવી પેદાશ બનાવવામાં આવી હોય એમાં જ કોઈ પ્રશ્ન ઊભો થયો હોય તો ત્યારે આવી બાબત છે એ જોવા મળતી હોય। તો નવી પેદાશ જ્યારે બજારમાં નિષ્ફળ જાય તો એના ઘણા બધા કારણો હોઈ શકે। હવે કુંડેપ અને સ્ટીલ જે બુક લખેલી છે બેઝિક માર્કેટિંગ, એમાં પણ ઘણા બધા કાર્યના બધા કારણો દર્શાવવામાં આવેલા છે। તો સૌ પ્રથમ તો કર્મચારી અંગેના કારણો, નવી પેદાશના સંદર્ભમાં વાત કરતા હોઈએ તો કર્મચારીના કયા કયા કારણો હોય કે કર્મચારી તાલીમ પામેલો ન હોય। સૌ પ્રથમ તો એમને કર્મચારી એકમમાં રાખી દીધો હોય, હવે કર્મચારીને રાખેલો હોય એ બિનકાર્યક્ષમ હોય અથવા તો એની પાસે તાલીમ ન હોય, અનુભવ ન હોય, શીખાઉ કર્મચારીઓ હોય, તો એના દ્વારા જે કામ થશે એ વ્યવસ્થિત નહીં થાય, સમયસર પૂરું નહીં થાય। પછી જો કર્મચારીને તાલીમ પામેલો ન હોય છતાં પણ તાલીમ ન આપવામાં આવે, એને પ્રોત્સાહિત કરવામાં ન આવે, તો એના કારણે જે ઉત્પાદન છે, વસ્તુ છે, વ્યવસ્થિત ન બની શકે અને જે પેદાશ છે એ નિષ્ફળ જાય। તો આવી બધી આવા બધા કર્મચારી અંગેના કારણો હોય તો એના કારણે પણ એમાં પ્રશ્ન ઊભો થઈ શકે। બીજી વસ્તુ છે કિંમત। હવે વપરાશકર્તાઓની જે કિંમત ચૂકવણીની ક્ષમતા છે એને સૌ પ્રથમ તો માપવામાં આવતી હોય, કે કોઈ પણ એક પેદાશ છે એ બનાવવામાં આવે ત્યારે એ વસ્તુના આધારે એ પેદાશ બનાવવામાં આવતી હોય, કે એ પેદાશ છે એમાં એ પેદાશની કિંમત ગ્રાહક દ્વારા કેટલી ચૂકવવામાં આવે છે, તો એ પેદાશની ગુણવત્તા કેટલી છે અને કયા ગ્રાહક વર્ગમાં એ પેદાશ છે એને વેચવાની છે, તો એના આધારે એનું કિંમત નિર્ધારણ થતું હોય। પરંતુ જ્યારે કિંમત નિર્ધારણનું કાર્ય કરવામાં આવેલું હોય ત્યારે એની કિંમત ખોટી અંકાઈ ગઈ હોય અથવા તો જરૂર કરતાં ગુણવત્તા કરતાં વધુ કિંમત રાખવામાં આવેલી હોય, ચૂકવણીની ક્ષમતામાં ખોટું અનુમાન લગાવી દેવામાં આવેલું હોય, તો આવી બધી કારણસર વસ્તુને વેચાણ ન થાય। ઉપરાંત જો વધુ મધ્યસ્થી રાખવામાં આવેલા હોય, છેલ્લે આપણે બાબત જોઈ કે અલગ અલગ પ્રકારના મધ્યસ્થીઓ હોય, મધ્યસ્થીઓ કોને કહી શકાય, એજન્ટ છે, દલાલ છે, જથ્થાબંધ વેપારી છે, છૂટક વેપારી છે, રિટેલર, વિભાગીય સ્ટોર્સ છે, દુકાનદારો છે, તો આ બધા કોણ કહેવાશે, એના મધ્યસ્થીઓ। હવે બને એટલા મધ્યસ્થી ઓછા રાખવા જોઈએ, પરંતુ છતાંય જ્યારે પરોક્ષ વેચાણ કરવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે મધ્યસ્થીઓ તો હશે। તો હવે આ મધ્યસ્થીઓ દ્વારા જે વેચાણ થતું હોય તો એ વેચાણમાં યોગ્ય વળતર ન મળતું હોય, અથવા તો એ મધ્યસ્થીઓ વધારે હોય અને એના કારણે કિંમત વધી જતી હોય, તો આવા બધા કારણસર વેચાણમાં ઉત્સાહ ન હોય અથવા તો વસ્તુમાં જે વસ્તુની ખરેખર એકચ્યુઅલ જે કિંમત હોવી જોઈએ એના કરતાં જો વસ્તુની કિંમત વધી જતી હોય તો પણ એ વસ્તુ છે એ ગ્રાહકો દ્વારા પસંદ કરવામાં નહીં આવે અને એ પેદાશ નિષ્ફળ જાય છે। ત્યારબાદ પેદાશ નિષ્ફળ જવાનું એક બીજું પણ કારણ છે કે વસ્તુ
ग्राहकोने कई वस्तुनी जरूरियात छे अने ग्राहकोने कई वस्तुनी पसंदगी छे ए विचार्या वगर जो वस्तु बनावामां आवेली होय अथवा तो एकम पोतानी रीते जे वस्तु बनावेली होय जेमां योग्य पेकिंग न होय कलर न होय कद आकार एमां कोई गड़बड़ होय अथवा तो એ ગ્રાહકો દ્વારા પસંદ કરવામાં ન આવતું હોય અથવા તો એકમે પોતાની રીતે યોગ્ય વસ્તુ બનાવેલી હોય પરંતુ ગ્રાહકોને એ વસ્તુની જરૂરિયાત જ ન હોય તો એ વસ્તુ ગ્રાહકને આપવામાં આવે તો પણ ગ્રાહકોને એ વસ્તુ પસંદ ન હોય તો એ પેદાશ યોગ્યતા ગુણવત્તા ધરાવતી હોય એટલે કે વસ્તુની કાર્ય પદ્ધતિ અને ટેકનિકલ ડિઝાઇનમાં પણ ક્યારેક ક્ષતિ હોય તો પણ એ બનવામાં વસ્તુ બનવામાં નિષ્ફળ જાય છે એના પછીની એક બાબત છે એ છે अयोग्य समय वस्तु बजार प्रवेश हवे बजार में जारे वस्तु मुकवामां आवे छे ग्राहक ने कदाच जरूरी पण हशे ग्राहक ए बाबत ने पसंद पण करी शके परंतु एनो समय छे ए अत्यारे योग्य नथी अथवा तो जे समय पैदाश मुकवानी होय एनाथी कां तो वहेली अथवा तो मोड़ी मुकाय जाय तो पण ए वस्तु छे कदाच ग्राहको द्वारा पसंद करवामां તો ગ્રાહકો દ્વારા એ વસ્તુ પસંદ નથી થતી તો હવે કેવી રીતે આપણે સામાન્ય રીતે એવું કહીએ કે મોસમી વસ્તુ હોય ને એમાં એવું બની શકે કે એ મોસમ ન હોય અને એમાં એ વસ્તુ મૂકવામાં આવે તો એ કદાચ ગ્રાહકો દ્વારા પસંદ ન કરવામાં આવે હા ત્યારે તમારે નીચી કિંમતે એ વસ્તુ મૂકવી પડે કારણ કે એ મોસમની વસ્તુ નથી તો એના માટે અભિવૃદ્ધિનો ખર્ચ પણ વધી જતો હોય જેમ કે ઉનાળામાં ગરમ કપડાં વેચવાના હોય તો હવે ઉનાળામાં લોકોને ગરમ કપડાંની જરૂરિયાત નથી હા શિયાળામાં જરૂરિયાત હશે પરંતુ અત્યારે ઉનાળામાં નથી તો એનો સમય શું થશે અયોગ્ય હા પણ એક વસ્તુ હોઈ શકે કે ઉનાળામાં જો ગરમ કપડાં વેચાતા હોય ને તેની કિંમત ઓછી હોય તો આપણે એ કિંમત નિર્ધારણની નીતિમાં જોઈ ગયા હતા તે મોસમી વસ્તુમાં જ્યારે કમોસમમાં એ વસ્તુ વેચાતી હોય તેની કિંમત ઓછી હોય તો ઉનાળામાં ગરમ કપડાં વેચવામાં આવતા હોય તો એની કિંમત ઓછી હશે પરંતુ હવે આ સસ્તી કિંમતે ગરમ કપડાં વેચવા માટે પણ એને અભિવૃદ્ધિ કરવી પડશે ગ્રાહકોને જાહેરાત કરવી પડશે તો એ જાહેરાતમાં અભિવૃદ્ધિમાં પણ એકમને ખર્ચ હોઈ શકે અને આ ઉનાળામાં ગરમ કપડાં વેચવામાં પણ ઘણી વખત મુશ્કેલીઓ પડતી હોય કે ગ્રાહકોને એ વસ્તુ યોગ્ય ન લાગતી હોય પસંદગી ન કરતા હોય વસ્તુની પછી પરીક્ષા પૂરી થઈ ગઈ હોય એક્ઝામ્સ પતી ગઈ હોય ને પછી તમે પુસ્તકોનું વેચાણ કરો તો નથી લેવાનું ને કોઈ વેકેશનમાં શું કામ કોઈ પુસ્તકો લેવાના છે તો આ પણ એવી એક બાબત છે પછી શિયાળાના સમયગાળા દરમિયાન ફ્રીઝ છે એર કન્ડિશન છે તો આવી વસ્તુનું વેચાણ છે તો એ પણ એવું હોય કે મોસમ નથી ઉનાળામાં વેચાણ લોકોને જરૂરિયાત વધારે હોય તો ઉનાળામાં લોકો લેતા હોય શિયાળામાં ન લેતા હોય હા પરંતુ શિયાળામાં લેવાથી એ ઓછી કિંમતે મળી શકે એ વાત અહીંયા એક અગત્યની બાબત છે પરંતુ એ ગ્રાહકોની પસંદગી અને ગ્રાહકોની જરૂરિયાત ઉપર આધાર હોય એમાં કોઈ નિશ્ચિતતા નથી હોતી તો અયોગ્ય સમયે પણ જો વસ્તુને બજારમાં મૂકી દેવામાં આવે તો પણ એ બાબત મુશ્કેલ બને ત્યારબાદ વિતરણ અને વહેંચણી હવે એમાં પણ પ્રશ્ન રહેતા હોય વિતરણ વહેંચણી કિંમત ભલે તમારી પડતર જે પેદાશની પડતર ઓછી હોય પરંતુ વિતરણ વહેંચણીનો ખર્ચ વધી જતો હોય તો ટોટલ એની જે વેચાણ કિંમત હશે એ પાછી ફરીથી વધી જશે તો વિતરણ માર્ગની પસંદગી યોગ્ય ન હોય ખામીયુક્ત હોય એના મધ્યસ્થી હોય એને પોતાનો ભાવ વધારે રાખેલો હોય અથવા તો ઘણા બધા મધ્યસ્થીઓ હોય એના કારણે શું થશે કે એ બધા મધ્યસ્થીઓનો પોતપોતાનો જે નફો છે એમાં ઇન્ક્લુડ થતો જશે ને એના કારણે થઈ અને જેની છેલ્લી વેચાણ કિંમત હશે તો એ છેલ્લી વેચાણ કિંમતનો ભાવ વધી જશે જેમ કે આપણે એવું વિચારીએ કે સામાન્ય કોઈ પણ બાબત હવે વસ્તુ બનતી હોય તો એનો ભાવ કેટલો હોય ખૂબ ઓછી કિંમતે વસ્તુ બની જતી હોય પણ આપણા સુધી પહોંચતા પહોંચતા એની કિંમત વધી જતી હોય ગ્રાહકો સુધી શું કામ કારણ કે ઉત્પાદકની પડતર છે ઉત્પાદનનો નફો છે
પછી જથ્થાબંધ વેપારીઓ છે, એજન્ટ છે, દલાલ છે, રિટેલર્સ છે, અને પછી ત્યાંથી દુકાનો સુધી એ વસ્તુ પહોંચતી હોય. તો હવે આ બધા લોકોનો એના ઉપર નફો પ્લસ 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 થઈને પહોંચતો હોય, એટલે ગ્રાહકો સુધી જ્યારે એ વસ્તુ પહોંચે ત્યારે એનો ભાવ વધી જતો હોય. તો આજે વિતરણ અને વહેંચણીમાં પણ ઘણી વખત જો મધ્યસ્થીઓને કિંમત વધારે હોય તો એના કારણે પણ આમાં વસ્તુ છે એ ગ્રાહકો દ્વારા પસંદ કરવામાં ન આવે, કિંમત વધી જાય અને એ વસ્તુ છે એ નિષ્ફળ જાય છે. અથવા તો ગ્રાહકોને ઘર આંગણે જો એ વસ્તુ ન મળતી હોય તો પણ એ વસ્તુ નિષ્ફળ જાય છે. પછી છે હરીફાઈ. તો બજારમાં ઘણી બધી પ્રકારે હરીફાઈની પરિસ્થિતિ જોવા મળતી હોય. તો હરીફાઈની પરિસ્થિતિ જોવા મળતી હોય તો એના માટે થઈ અને એ પરિસ્થિતિનો અંદાજ લગાડીને જ કામ કરવું પડે. એવું એ હરીફાઈ કેવી હશે ભવિષ્યમાં એની કોઈ નિશ્ચિતતા નથી હોતી. તો હવે જો એના અંદાજ લગાડીને કામ કરવાનું હોય અને એનો અંદાજ કરવામાં ભૂલ થઈ જાય તો પણ એની વ્યૂહરચના ઘડવામાં, આયોજન કરવામાં બધી જગ્યાએ ભૂલ થશે, તો એના કારણે પણ પેદાશ નિષ્ફળ થઈ શકે. ધારો કે કોઈ એક વસ્તુ કે પેદાશ કોઈ ગ્રાહક છે એ બજારમાં મૂકે છે, હવે એના હરીફ છે એ અચાનક જ એની કિંમત ઘટાડી દે છે, તો એને એ બાબતનો કોઈ જ ખ્યાલ નહીં હોય અને એનો ખ્યાલ નહીં હોય તો ગ્રાહકને ઓછી કિંમતે એ વસ્તુ બીજા વ્યક્તિ પાસેથી મળી રહે છે, તો ગ્રાહક તેની પાસેથી એ વસ્તુ ખરીદે છે. તો આથી બજારી સંચાલકોએ બજાર સંશોધન વખતે માત્ર ગ્રાહકો જ નહીં પરંતુ હરીફ એકમો, હરીફાઈના તત્વોનો પણ અભ્યાસ કરવો આવશ્યક છે. તમે એ પણ જોયું હશે કે એક કોઈ ઉત્પાદક કે વેપારી છે ને, એ પોતાની વસ્તુનું ખાલી એડવર્ટાઇઝમેન્ટ પણ કરતો હોય ને તો પણ એનો જે હરીફ છે ને એને પણ પોતાની વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે. તમે ટીવીમાં જોતા હો એક સરખી વસ્તુનું એડવર્ટાઇઝમેન્ટ, ઘણી વખત સરખા સરખા થોડાક સમય અંતરે એ સેમ વસ્તુનું ઉત્પાદન કરતી બીજી પેઢીનું પણ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય. જેમ કે કોઈ એક કંપનીએ કાર લોન્ચ કરેલી હોય તો તરત જ બીજી કંપની પણ પોતે નવી પ્રોડક્ટ કારની લોન્ચ કરશે, પોતે પણ એની એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત ટીવીમાં આપે છે. એવી જ રીતે ફોનની વાત કરીએ, સેલફોન, તો એમાં પણ એવું છે કે કોઈ એક કંપનીના સેલફોનની જાહેરાત આવે તો ટૂંક સમયમાં બીજી કંપનીઓ પણ પોતાના સેલફોનની જાહેરાત ટીવીમાં આપે છે. શું કામ? હરીફાઈનું તત્વ અગત્યનું છે કે એક હરીફ પેઢી જો ખાલી માત્ર જાહેરાત કે અભિવૃદ્ધિ કરે તો પણ બીજી જે કંપનીઓની પ્રોડક્ટ છે એના ઉપર એની અસર પડતી હોય. તો બજારમાં જ્યારે નવી વસ્તુ મૂકવામાં આવતી હોય ત્યારે જો હરીફ પેઢીનો અંદાજ વ્યવસ્થિત ન લગાડવામાં આવે અને હરીફ પેઢીનું જો બજાર ઉપર ખૂબ જ વધારે મોટું વર્ચસ્વ હોય તો એના કારણે થઈને પણ એની પેદાશ છે એ નિષ્ફળ જઈ શકે છે. તો હરીફ એકમો, હરીફાઈના તત્વોનો અભ્યાસ કરીને પણ આ પ્રક્રિયાનો અંદાજ છે વ્યવસ્થિત લગાડવો આવશ્યક બની રહે. પછીનું એક હજી તત્વ છે જે છે ફેશન. ફેશનમાં પરિવર્તન આવતું હોય તો, જ્યારે ફેશનમાં પરિવર્તન આવતું હોય તો પણ એવું થઈ શકે. કુશળ સંચાલકો છે એ ફેશનની બાબત ધ્યાનમાં લઈને જ ઉત્પાદન કરેલું હોય, પરંતુ જો ફેશનની બાબત ધ્યાનમાં ન લેવામાં આવે અને તમે બજારમાં નવી વસ્તુ મૂકો અને ફેશનમાં બદલાવ આવી જાય તો સંચાલકોએ એ વસ્તુને વેચવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે ને ઘણી વખત એ વસ્તુ વેચાતી પણ નથી હોતી. તમને ખ્યાલ હોય તો આવું પછી જે તૈયાર કાપડની વસ્તુ મળતી હોય તો એમાં એવું થતું જોવા મળતું હોય કે એક પ્રકારના કાપડની ફેશન આવેલી હોય, પછી એ ફેશન થોડા સમય અંતરે બદલાતી જતી હોય તો એ ફેશન બદલાઈ જાય. હવે ઘણા ઉત્પાદકોએ ખૂબ મોટા પ્રમાણમાં એ પ્રકારના કપડાનું ઉત્પાદન કરી લીધું હોય, પછી એની વસ્તુ ન વેચાય તો ખૂબ સસ્તા ભાવમાં એ પોતે એ વસ્તુ છે એનું વેચાણ કરી દેતા હોય, તો આ વસ્તુ શું થશે કે ફેશનમાં પરિવર્તન આવ્યું, ગ્રાહકો પાસે એ ગ્રાહકો હવે એ વસ્તુ ખરીદવા ઈચ્છતા નથી તો એની કિંમત ઓછી કરીને વેચી દે છે, છતાં પણ વસ્તુ ન વેચાતી હોય કારણ કે ગ્રાહકોને એની જરૂરિયાત જ નથી. તો ફેશનમાં આવા અવારનવાર પરિવર્તનો આવતા હોય અને એનો અંદાજ બહાર પાડવાનો હોય તેમાં પણ મુશ્કેલી હોય, કારણ કે કયા સમયે ફેશન બદલી જશે એ પણ કોઈને ન ખબર હોય અને એને પણ ધ્યાન રાખીને એ મુજબ એનું ઉત્પાદન કરવું આવશ્યક બને.
ત્યારબાદ છે એક તત્વ જાહેરાત. હમણાં આપણે હરીફાઈની વાત કરી હતી ત્યારે જાહેરાતની પણ વાત કરી હતી કે પેદાશને સફળ બનાવવા માટે વિજ્ઞાપન કરવું આવશ્યક છે. હવે વિજ્ઞાપન કરવામાં પણ તમે કેટલી સારી રીતે એનું જાહેરાત કરી શકો છો, એની કિંમત વ્યાજબી હોય તો એ દર્શાવવું પડે, એની એને કયા કયા નવા નવા ફીચર્સ તમે એમાં મૂકેલા છે, અથવા તો એ કેટલીક રીતે ગ્રાહકોને ઉપયોગી નીવડી શકે અને ક્યાં ક્યાં ગ્રાહકોને ઉપયોગી નીવડી શકે, તો એને પણ તમારે એ બાબત દર્શાવવી પડે. તો ગ્રાહકો એને એનાથી માહિતગાર ન હોય ત્યાં સુધી એની માંગ ઉદ્ભવતી નથી. ગ્રાહકો જ્યારે એનાથી માહિતગાર થાય જ ત્યારે એની માંગ ઉદ્ભવે છે. એટલે કે એના માટે ગ્રાહકોને એના કેવો ઉપયોગ છે એ દર્શાવવું આવશ્યક છે. જેમ કે હમણાં COVID-19ની સિચ્યુએશનને લીધે અત્યારે લોકડાઉન ને અનલોકની જેટલી પણ પ્રક્રિયા થઈ ત્યારબાદ હવે માસ્ક છે, સેનિટાઈઝર્સ છે, એ બધી વસ્તુ બહુ પ્રચલિત થઈ ગઈ અને લોકો લગભગ બધાના ઘરમાં હેન્ડ વોશ છે, સેનિટાઈઝર છે, એનો ઉપયોગ કરતા હોય છે. તો હવે એક પ્રશ્ન શરૂઆતથી રહેલો હોય છે કે શાકભાજીને સાફ કરવા માટે શું કરવું જોઈએ. તો એના માટે તમે જુઓ છો કે હમણાં ઘણી બધી વખત ટીવીમાં થોડા ટાઈમથી જાહેરાત આવે છે કે શાકભાજીને તમારે માત્ર પાણીથી નહીં પણ એને સેનિટાઈઝ કરવા માટે એક અલગથી પ્રોડક્ટ આવે છે. પછી એવી જ રીતે ફોન છે અથવા તો કમ્પ્યુટર છે, લેપટોપ છે, જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ છે, તો એને સામાન્ય સેનિટાઈઝરથી આપણે સેનિટાઈઝ ન કરી શકાય. તો એના માટે થઈને પણ એ અલગ પ્રકારના જે સેનિટાઈઝરની પ્રોડક્ટ છે એ આવે છે. તો એનો મતલબ શું થયો કે ગ્રાહકોને એની જાણ કરવી આવશ્યક છે. જ્યારે ગ્રાહકોને એની જાણ થશે તો જ ગ્રાહકો એ વસ્તુ ખરીદશે. તો જાહેરાત એવી હોવી જોઈએ કે કિંમત પણ વ્યાજબી હોય અને ગ્રાહકોને માહિતગાર પણ કરે, એને કઈ રીતે ઉપયોગી થઈ શકે એ રીતે એને માહિતગાર કરવું પડે, અને જે એની પ્રક્રિયા છે એમાં તમારી પ્રોડક્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપી દેવી પડે. તો પેદાશના જે બજારના શરૂઆતનો તબક્કો હોય છે, પ્રવેશનો તબક્કો, એમાં આ રીતે વિજ્ઞાપન કરી પેદાશને બજારમાં ટકાવી રાખવા માટે, એનો વિકાસ કરવા માટે, અને જો જાહેરાતના અભાવની વસ્તુઓ હોય તો એને એ સફળ થઈ શકે નહીં. તો જાહેરાત પણ એવી હોવી જોઈએ કે એને એ પોતાની પ્રોડક્ટને સફળ બનાવી શકે અને એની જેટલી જ પણ ઉપયોગીતા છે એ ઉપયોગીતાની માહિતી ગ્રાહક સુધી પહોંચાડી શકે. તો આપણે નવી પેદાશ નિષ્ફળ જવાના કારણોમાં કર્મચારીના કારણ, કિંમત, વસ્તુ, અયોગ્ય સમયે વસ્તુના બજારમાં પ્રવેશ, વિતરણ અને વહેંચણી, હરીફાઈ, ફેશનમાં પરિવર્તન આવે અને જાહેરાત, એના વિશે ચર્ચા કરી. તો હવે આપણે નિષ્ફળ જવાના કારણો તો જોયા, તો હવે આ પેદાશ નિષ્ફળને થઈ જાય તેના પછી એનું નિવારણ કેવી રીતે કરી શકાય અને ગ્રાહક દ્વારા એની સ્વીકારની પ્રક્રિયા કેવી રીતે કરી શકાય એના વિશે આપણે વાત કરીશું. તો એમાં તાલીમ કર્મચારીઓની જરૂર પડે, કાળજીપૂર્વકનું કિંમત નિર્ધારણ કરવું પડે, ગુણવત્તા સુધારણા કરવી પડે, ફરિયાદોનું નિવારણ કરવું પડે, સંશોધન અને વિકાસલક્ષી પગલાં લેવા પડે, ઉત્પાદન અને બજાર વચ્ચે સંકલન, વેચાણ વૃદ્ધિની યોજના, વસ્તુ અંગેનું મૂલ્યાંકન, પેકિંગમાં પરિવર્તન અને એના પછી એને બ્રાન્ડમાં પરિવર્તન. તો આવી બાબતોને કારણે જે નિષ્ફળ જતી હોય પેદાશ એને એની નિષ્ફળતાને નિવારવું પડે, એમાંથી પેદાશને સફળ બનાવવા અને ગ્રાહકો એને કઈ રીતે સ્વીકાર કરે એના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.